નમસ્કાર વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો, હું એસસી કામડિયા શ્રી કન્યા વિદ્યાની લાઠીદાર વિડીયોના માધ્યમથી આજે આપણે ફરી એકવાર મળીએ છીએ. તાજેતરમાં આપણે ધોરણ 12 નું 4 નું એકમ સ્ત્રી સશક્તિકરણની ચર્ચા કરી રહ્યા છીએ, એટલે કે અભ્યાસ કરી રહ્યા છે. સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત ઘણા બધા વિડીયો દ્વારા આપણે ઘણા બધા મુદ્દાઓ ભણી ચૂક્યા છીએ. છેલ્લા વિડીયોની અંદર આપણે સ્ત્રી સશક્તિકરણના જે કાર્યક્રમો છે એની આપણે ચર્ચા કરતા હતા. એની અંદર મુખ્ય 3 કાર્યક્રમો, શૈક્ષણિક કાર્યક્રમો, આર્થિક કાર્યક્રમો અને આરોગ્ય લક્ષી કાર્યક્રમો, આમ એના 3 વિભાગ છે. પ્રશ્ન માટે પણ તમારે યાદ રાખવાનું છે અને સમજવા માટે પણ યાદ રાખવાનું છે કે મોટો પ્રશ્ન પૂછાય તો આ 3 એ 3 ભેગા કરવા ગણવા આપણે, નાના પ્રશ્ન 3 માર્કના પૂછાય તો મુદ્દા હોય પણ એક એક મુદ્દાને અનુલક્ષીને પૂછાય કે સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો જણાવો, અથવા તો આર્થિક કાર્યક્રમો જણાવો, અથવા તો આરોગ્યલક્ષી કાર્યક્રમો જણાવો, તો એને જુદા જુદા દર્શાવવા માટે મોટા પ્રશ્નમાં હોય તો 3 એને વર્ણવા પડે. મુખ્ય 3 કાર્યક્રમો જે છે, શૈક્ષણિક કાર્યક્રમો, આર્થિક કાર્યક્રમો અને આરોગ્યલક્ષી કાર્યક્રમો, એમાં શૈક્ષણિક કાર્યક્રમ જે છે એની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર બહુ વિગતે કરી છે. આજે આપણે આ વિડીયોની અંદર સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમોનો બીજો મુદ્દો, પહેલો કયો હતો શૈક્ષણિક કાર્યક્રમ, બીજો આર્થિક કાર્યક્રમ, આજે આપણે આ વિડીયોની અંદર ભણવાના છીએ. સ્ત્રી સશક્તિકરણ માટે આર્થિક કાર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અનિવાર્ય છે. સ્ત્રીઓને સશક્ત કરવી હોય તો એ આર્થિક રીતે પગભર થાય એ બહુ અનિવાર્ય છે. આર્થિક સ્વાતંત્ર્ય એટલે કે કમાવા માટે વ્યવસાય કરવો પડે, નોકરી કરવી પડે કે નાના મોટા ગૃહ ઉદ્યોગથી શરૂ કરી, તો એની અંદર પહેલાં તો સ્વતંત્ર હોવી જોઈએ કે સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય કરી શકે અને કુટુંબને મદદ પણ થાય. એમ સ્ત્રી સશક્તિકરણ માટે શિક્ષણ તો આપણે ભણી ગયા, શિક્ષિત થાય તો બધું નવું નવું વિચારી શકે, પોતે સક્ષમ થાય, બધું જુદું જુદું નોકરી વ્યવસાય કરી શકે, પણ આર્થિક લેવલે આર્થિક રીતે સ્વતંત્ર હોવી જોઈએ જે વ્યવસાય કરવા માટે. એટલે કે આર્થિક સ્વાવલંબન વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે. આર્થિક સ્વાવલંબન એટલે પોતાના ઉપર જ નિર્ભર હોય, આર્થિક રીતે પોતાના ઉપર નિર્ભર હોય તો એવી વ્યક્તિ છે એ સામર્થ્યવાન બનતી હોય છે, સશક્ત બનતી હોય છે, સામર્થ્યવાન બનતી હોય છે, કંઈક કરી શકું છું એવી ભાવના એનામાં ઊભી થતી હોય છે. સ્ત્રીઓમાં આર્થિક સ્વાવલંબન માટે પણ રાષ્ટ્રીય નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. સ્ત્રી સ્વાવલંબી બને એના માટે રાષ્ટ્રીય નીતિની અંદર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તો આપણે પ્રથમ સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો અંતર્ગત બીજો મુદ્દો આર્થિક કાર્યક્રમ, એનો પહેલો મુદ્દો રાષ્ટ્રીય નીતિમાં આર્થિક કાર્યક્રમ. રાષ્ટ્રીય નીતિ ઉપર ભાર મૂકવામાં આવે છે કેવી રીતે, તો જુદા જુદા એના માટેના પણ કાર્યક્રમો આપવામાં આવ્યા છે, ઘડવામાં આવ્યા છે. તો રાષ્ટ્રીય નીતિમાં આર્થિક કાર્યક્રમ, રાષ્ટ્રીય નીતિ હેઠળ નીચે મુજબના કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને જાગૃત કરી સામર્થ્યવાન બનાવવાના પ્રયત્નો થાય છે. જોઈએ આપણે કયા કયા શું કરવામાં આવે છે, તો એને સામર્થ્યવાન બનાવ્યું છે. અને સામર્થ્યવાન ત્યારે થાય કે જ્યારે એ જાગૃત થાય, એટલે જુદા જુદા કાર્યક્રમો દ્વારા એને જાગૃત કરવામાં આવે છે. એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓને રોજગારીની તકો વિશે માહિતી આપવી. અસંગઠિત એટલે જુદી જુદી પોતપોતાની રીતે નાના મોટા ક્ષેત્રની અંદર કાર્ય કરતી હોય એવી સ્ત્રીઓને રોજગાર મળી રહે એવી તક વિશે, તકો કેવી કેવી સ્ત્રીઓ માટે રોજગારની તકો છે એની માહિતી આપવી અને એને જાગૃત કરવી. બીજું સમાન વેતન અંગે જાણકારી આપવી.
કે સ્ત્રી હોય કે પુરુષ હોય એનું વેતન સમાન હોય છે. અત્યારે આ નીતિઓ ઘડાયા પછી જૂના સમયમાં એવું પણ હશે કે સ્ત્રી પુરુષના વેતનમાં સરખાપણું નહોતું, ખાસ કરીને મજૂરી કામ વગેરે કરતા હોય તેમાં સ્ત્રીઓને મજૂરીના વળતર ઓછું મળતું હોય, પુરુષોને વધારે મળતું. હવે સમાનતા આવી ગઈ છે, સ્ત્રી અને પુરુષનું સમાનતા વેતન પણ સરખો હોવો જોઈએ એની જાણકારી સ્ત્રીઓને આપવી, એવો પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યો. મહિલાઓને ધિરાણ બચત સંબંધિત જાણકારી આપી, મહિલાઓને કે નાના મોટા ઉદ્યોગો શરૂ કરવા હોય, ગૃહ ઉદ્યોગો શરૂ કરવા હોય, કુટુંબ ઉદ્યોગો શરૂ કરવા હોય તેના માટે ધિરાણ એટલે કે લોન સહાય, આર્થિક સહાય લોન સ્વરૂપે અને એમાં સબસિડી વગેરે પણ ઘણા બધામાં હોય છે, આપણે આગળ ડિટેલમાં કરશું ચર્ચા. તો એ ધિરાણની માહિતી આપવી અને બચતનું મહત્વ પણ સમજાવવું. આર્થિક કાર્ય અસમાન વ્યાજની નાબૂદી કરવી, આર્થિક કાર્યક્રમો જે છે કે સ્ત્રીઓ છે અમુક પ્રકારના કાર્ય કરી શકે અમુક પ્રકારના ન કરી શકે એની જે વહેંચણી છે એને નાબૂદ કરવી, એવા પણ કાર્યક્રમો રાષ્ટ્રીય નીતિની અંતર્ગત કરવામાં આવ્યા છે. અને ત્યારે આપણે જોઈએ છીએ કે એની અસર પણ ઘણી જોવા મળે છે કે સારા સારા કંપનીના અંદર સંચાલનની અંદર મહિલાઓ હોય છે, બરાબર, જુદા જુદા રાજકીય હોદ્દાઓ હોય છે, ઓફિસર તરીકે હોય છે, આમ ઘણી બધી જગ્યાએ આપણે એવું જોઈએ છીએ. તો જે અમુક કામ અમુક કરી શકે, આર્મી અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પણ મહિલાઓની સંખ્યા વધતી જાય છે. તો એ જે વિચાર હતો કે અમુક કામ મહિલાઓ ન કરી શકે એને નાબૂદ કરવામાં પ્રયત્નો રાષ્ટ્રીય નીતિના કાર્યક્રમો દ્વારા કરવામાં આવ્યા. નિર્ધારિત સમયના કામમાં કલાકો વિશે જાણકારી, કામ કયા કામ માટે કેટલા કલાક કામ કરવાનું હોય એની કલાકો વિશેની જાણકારી પણ સ્ત્રીઓને મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી, જાગૃતતા લાવવામાં આવી. કામના સ્થાને સલામતી ભર્યા વાતાવરણ માટેની કાયદાકીય જોગવાઈ સંબંધિત જાણકારી, કામનું જે સ્થળ હોય ત્યાં તે પોતે પછી સલામત રીતે નિર્ભય પીયા વગર ડર્યા વગર કામ કરી શકે એવી કાયદાને લગતી જાણકારી પણ સ્ત્રીઓને આપીને જાગૃત કરવામાં આવી. આ જે છે અમુક કલ્યાણકારી યોજના વગેરે એમાં આગળના મુદ્દામાં આ મુદ્દા થોડા વિસ્તૃત આપણે ભણવાના છીએ. સંગઠિત ક્ષેત્રોમાં અર્થોપાર્જન માટે જરૂરી લાયકાતની માહિતી, સંગઠિત ક્ષેત્રો જે છે એની અંદર તમારે અર્થોપાર્જન કરવું હોય એટલે કામ કરીને વળતર મેળવવું હોય, પૈસા મેળવવા હોય તો એના માટે કેવી કેવી લાયકાતોની જરૂર પડે, શૈક્ષણિક વગેરે કઈ કઈ આવડતની જરૂર પડે એની જાણકારી પણ સ્ત્રીઓને આપવામાં આવે છે. આ પ્રકારના કાર્યક્રમો સ્ત્રીઓ માટે યોજીને સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે. જે રાષ્ટ્રીય નીતિના આર્થિક કાર્યક્રમો અંતર્ગત આપણે જે અત્યારે ચર્ચા કરી એ બધું કરીને આખરે તો શું કરવામાં આવે છે, તો આર્થિક રીતે સશક્તિકરણ સ્ત્રીઓનું કરવામાં આવે છે, આર્થિક રીતે પોતે ઉપર થાય. આ ઉપરાંત તાલીમ વર્ગો એના વિશે માહિતી, ઘર આંગણે શાકભાજી ઉગાડવા, કેની તેમજ કિચન ગાર્ડનિંગ અંગેના તાલીમ વર્ગો દ્વારા સ્ત્રીઓને ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપીને પગભર બનાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. આર્થિક કાર્યક્રમની અંતર્ગત કે ઘરાને શાકભાજી કેવી રીતે પડી શકાય એની અંદર નવા નવા જે સંશોધનો થતા હોય, કિચન ગાર્ડન વગેરેની અંદર જે સંશોધનો થતા હોય કઈ રીતે કરીને એમાંથી પછી આર્થિક વળતર મેળવી શકાય એવી તાલીમ પણ સ્ત્રીઓની આપવામાં આવે છે. વ્યવસાયિક ક્ષેત્રે સ્ત્રીઓને સંગઠિત અને અસંગઠિત વિભાગના વ્યવસાયો અને રોજગારી વિશે માહિતી આપતા કાર્યક્રમોમાં સામેલ કરી કૌશલ્ય વર્ધનને વેગ આપવામાં આવે છે. સંગઠિત પ્રકારના અને અસંગઠિત પ્રકારના બંને વ્યવસાયોની અંદર સ્ત્રીઓને રોજગારી મળી રહે, સંગઠિત એટલે મોટા ભેગા થઈને
મોટા અને 1 લાખ કઈ કરવું હોય વ્યક્તિગત રીતે તો એ બંને પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને એના કૌશલ્ય સ્ટુડિયોની અંદર રહેલા જે કૌશલ્ય છે એને વર્ધિત એટલે એમાં વધારો કરી અને કૌશલ્ય વર્ધિત તાલીમ આપવામાં આવે છે આપણે તમે બધા પણ જોઈ શકો છો મોટા મોટા ગામ હોય ત્યાં કૌશલ્ય વર્ધન કેન્દ્રો એવું તમે બોર્ડ વાંચ્યું છે ત્યાં દીકરીઓને સ્ત્રીઓને જુદી જુદી સ્ત્રીઓ સારી રીતે કરી શકે એવા એવા નાના નાના કોર્સીસ ચાલતા હોય બ્યુટી પાર્લરના કોર્સ વગેરે ઘણા બધા પ્રકારના સિલાઈ મશીનથી કામ કરવું કપડાં સીવા વગેરે એવી ઘણા બધા પ્રકારની તાલીમ આપવામાં ત્યાં આવતી હોય છે કૌશલ્ય વર્ધક કાર્યક્રમની તાલીમ આપવામાં આવતી હોય છે વ્યવસાય ક્ષેત્ર પછી શીખી અને પોતાનો એ વ્યવસાય કરી શકે પ્રદર્શન અને વેચાણ રાષ્ટ્રીય કક્ષાએ પ્રદર્શન વેચાણ માટેના કાર્યક્રમો દ્વારા સ્વરોજગાર નાના કે કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલ સ્ત્રીને સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે હુનરથી રોજગારના હેતુ તેમાં કેન્દ્ર સ્થાને હોય છે કુટીર ઉદ્યોગ નાના નાના જે હુનર ઉદ્યોગ હોય આપણે ગૃહ ઉદ્યોગનો પણ એની અંદર સમાવેશ થાય તો એની અંદર જે સ્ત્રીઓ બનાવતી હોય એ વસ્તુમાં તમે પ્રદર્શનો જોઈ આવે છે કે હેન્ડીક્રાફ્ટ વસ્તુના પ્રદર્શનો કચ્છની વસ્તુ કચ્છ કલા કેન્દ્ર એમ કરીને એના પ્રદર્શનો થતા હોય છે જેથી કરીને લોકો છે એ અહીંયા જોઈ અને એની વસ્તુ ખરીદવા માટે પ્રેરાય આખરે તો સ્ત્રીઓને આર્થિક રીતે સદ્ધર કરવાના પ્રયત્નો કરવામાં આવે આવા કાર્યક્રમો એટલે કે જે ઉત્પાદન કર્યું હોય એનું વેચાણ પણ ત્યાં થઈ શકે અને લોકો એ વસ્તુનો ઉપયોગ કરતા થાય કૃષિરથ મેળા કૃષિ સાથે સંકળાયેલ સ્ત્રીઓને સામેલ કરીને કૃષિ સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે છે જેથી ઉત્પાદનની માત્રામાં વધારો કરી ઓછા શ્રમે તે વધુ રોજગાર મેળવી શકે કૃષિ રથ મેળા આપણે કૃષિ રથ ગામડે ગામડે આવતો હોય છે એવું આપણે બધાએ જોયું છે તો એની અંદર સ્ત્રીઓને પણ સામેલ કરવામાં આવે અને સારી રીતે ખેતી એની અંદર ઉપયોગમાં લેતા બિયારણો ફર્ટિલાઇઝર્સ એનો ઉપયોગ વગેરેની જાગૃત કરી અને ખેતી ઉત્પાદન સારું એવું કરવામાં સ્ત્રીઓ ભાગ ભજવી શકે એવી જાગૃતિ પણ લાવવામાં આવતી હોય છે અને આખરે તો અને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઓછા શ્રમે સારી રીતે કેમ કામ કરી શકાય એવું જાગૃતિ લાવવામાં આ કૃષિ રથ મેળા દ્વારા કરવામાં આવતું હોય છે સ્ત્રી જૂથ અને રોજગાર કાર્યક્રમો સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબનને વેગ આપવા માટે સખી મંડળ જો જૂથ એટલે ભેગા થઈને કામ કરવું એવો તો સખી મંડળો યાદ રાખજો કૃષિ જૂથ સ્ત્રી જૂથ અને રોજગારના કાર્યક્રમો એની અંદર સખી મંડળો સ્ત્રી જૂથોને સરકારની વિવિધ જાણકારી આપવા માટે અનેક કાર્યક્રમો આપવામાં આવે છે જેમાં ખાસ કરીને બજાર વ્યવસ્થા ધિરાણની યોજનાઓ બચત યોજનાઓ વગેરે વિશેની જાણકારી આપવામાં આવે છે સખી મંડળ બનાવી એની અંદર મહિલાઓને એકત્રિત કરી એને કેવા કેવા વસ્તુ બનાવી શકાય એનું વેચાણ કેમ કરી શકાય આ વસ્તુ બનાવવા માટે જરૂરિયાત પડે પૈસાની તો કેવી કેવી સરકારની ધિરાણ યોજનાઓ છે એની માહિતી આપવામાં આવતી હોય છે અને સ્ત્રીઓ છે સંગઠિત થઈ અને ભેગા મળીને કંઈક વસ્તુ બનાવે નાના નાના ઉદ્યોગો શરૂ કરી શકે એની માહિતી આ સ્ત્રી જૂથ અને રોજગાર કાર્યક્રમની અંદર આપવામાં આવતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમ અંતર્ગત આર્થિક કાર્યક્રમોની ચર્ચા કરી શૈક્ષણિક કાર્યક્રમોની આપણે આની આગળના વિડીયોમાં ચર્ચા કરેલી છે અને જે આરોગ્યલક્ષી કાર્યક્રમો છે જેનો ત્રીજો મુદ્દો એની આપણે આવતા વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ